गुड मॉर्निंग स्टूडेंट्स, आपणे गई काले राजकोट युगनी शासन व्यवस्था विषे शीखी गया था। तो आज आपणे एमां व्यापार वाणिज्य अने भारत पर विदेशी आक्रमणकारो आपणो आ चेप्टरनो छेल्लो टॉपिक छे। तो आने आपणे आज शीखवाना छे। ए पहेला आपणे जे शीखी गया था ए टॉपिकने फरीथी एक वखत एनी महत्वनी बाबतोने जोई लईए કે રાજપૂત યુગમાં રાજપૂતનું શાસન કેવું હતું, વંશ પરંપરાગત હતું, જેમાં રાજાનો જ્યેષ્ઠ પુત્ર જે છે કે રાજ્ય અધિકારી બને એવું નહીં હતું, રાજા પોતાના પુત્રોમાંથી ઉત્તરાધિકારી તરીકે એક પુત્રને યુવરાજ બનાવતા હતા અને પાછળથી એ પોતે શું બનતો હતો, તો એ રાજા બનતો હતો। અને એવા પણ ઉદાહરણો જોવા મળશે જે આપણે વાત કરીએ તો રાજદરબારીઓએ ચૂંટણીઓ કરીને અથવા પસંદગી કરીને રાજાઓની પસંદગી કરી હોય એવા પણ ઉદાહરણો જોવા મળે છે, જેમાં કે યશસ્કરની આપણે જોઈએ છીએ તો બ્રાહ્મણોની સભાએ પસંદગી કરી હતી। મંત્રીઓના બે પ્રકાર જોવા મળે છે, અમાટ્ય અને સચિવો। જે અમાટ્ય શું કાર્ય કરે છે તો મંત્રણા અને રાજનીતિ કરવાનું, જ્યારે સચિવ એ લડાઈ અને સુલે કરવાનું કાર્ય કરતો હતો। અને આપણે જોઈએ છીએ કે આ દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય કોણ લેતું હતું, તો એ રાજા। અને આપણે જોઈએ છીએ તો અમલદારોમાં પ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દાઓને પણ અમલમાં મૂકવામાં આવ્યા હતા, અને નગરસભાનો વડા કોણ હતા તો એ નગરપતિ હતા। જ્યારે આપણે જોઈએ છીએ તો રાજપૂત યુગ અને મુગલ કાળમાં પણ જે છે કે ગ્રામ પંચાયતને મહત્ત્વ આપવામાં આવતું હતું, ગ્રામ પંચાયતના વડા તો આપણે જોઈએ છીએ તો ગ્રામ પંચાયતના વડા કોણ હતું, તો એ સરપંચ અથવા તો મુખી હતા, અને ગ્રામ સભા દ્વારા ન્યાય આપવાનું કાર્ય થતું હતું। અને રાજ્ય શાસનમાં ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો કોણ હતું, તો એ રાજા હતો। ચાલો તો આજે આપણે જે શીખવાના છીએ એ વેપાર અને વાણિજ્ય વિશે આપણે વાત કરીશું, જેમાં રાજપૂત યુગમાં વાણિજ્ય વ્યવસ્થા ઉપર દેખરેખ રાખવા માટે એક અલગ વિભાગ હતો, અને આ વિભાગ વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવાનું કાર્ય કરતું હતું, અને વસ્તુઓની મૂલ્ય ઠરાવવાનું અને રાજ્યમાં ઉપયોગી થતી વસ્તુઓની મંગાવવાનું વગેરે એ વ્યવસ્થા કરતો હતો। એટલે આપણે જોઈએ છીએ કે મોટાભાગે કેવું કાર્ય કરતા હતા, તો વિદેશમાંની જે જરૂરિયાત વસ્તુ હોય તો એ વસ્તુ આવતી હોય તો એ વસ્તુ ઉપર પણ શું લેવામાં આવતું હતું, કર કે જકાત રૂપે એ વસૂલવામાં આવતું હતું। અને વસ્તુઓની મૂલ્યને ઠરાવવાનું અને રાજ્યમાં આપણે વસ્તુઓની જ્યારે માંગ હોય તો એની બધી વ્યવસ્થા કરવાનું કામ એના દ્વારા વેપાર વાણિજ્ય દ્વારા થતું હતું। અને મુખ્ય કર જમીનની ઉપજનો 6ઠો ભાગ જેટલો કર લેવામાં આવતો હતો। રાજપૂત યુગમાં જમીન પરનો કર જે ભાગ નામે ઓળખાતો હતો, આજે પણ જમીન ઉપર કર લેવામાં આવે છે। બંદરો નાકા ઉપર પણ જે છે કે સિંચાઈ ઉપર કર ઉઘરાવવામાં આવતો। આ સમય દરમિયાન દરિયા પારના વેપાર માટે ગુજરાતના ખંભાત અને ભૃકુ કચ્છ એટલે કે ભરૂચના બંદરો ખૂબ જ જાણીતા તે સમય દરમિયાન હતા। તો આ ટૉપિકમાં ના અગત્યની બાબતોને આપણે જોઈએ તો વેપાર વાણિજ્ય માટે રાજપૂત યુગમાં એક જે છે કે એક અલગ વિભાગ હતો, જેમાં વિદેશ ખાતેના વેપાર ઉપર જકાત વસૂલ કરવામાં આવતું હતું, અને વસ્તુઓની માંગ વગેરેની વ્યવસ્થા પણ તે સમય દરમિયાન આ વિભાગ કરતો હતો। અને મુખ્ય કર જમીન ઉપર જે છે કે ઉપજનો 6ઠો ભાગ લેવામાં આવતો હતો, જેને આપણે કર એટલે કે ભાગના સ્વરૂપે તે સમય દરમિયાન ઓળખવામાં આવતું હતું। અને આપણે વાત કરીએ જમીન ઉપર પણ આજે પણ એ કર લેવાય છે, બંદરો અને નાકા ઉપર તથા સિંચાઈ ઉપર પણ કર ઉઘરાવવામાં આવતો હતો, અને તે સમય દરમિયાનના મહત્ત્વના બંદરો ખંભાત અને ભૃગુ કચ્છ હતા। હવે આપણે ભારત પર વિદેશી આક્રમણકારીઓની વાત કરીએ તો એની અંદર 8મી થી 12મી સદી દરમિયાન ભારતમાં મુસ્લિમોનું આક્રમણ થયું, અને 8મી સદીમાં આરબ રાજ્ય સત્તાનો તે સમય દરમિયાન વિસ્તાર કરવાનો હેતુથી મોહમ્મદ ઇબન કાસિમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર એમણે શું કરેલું, આક્રમણ કર્યું હતું, અને વાયવ્ય ખૂણાથી
જે છે કે તે સમય દરમિયાન સબુકેતિન ગિન નામના લશ્કરે પણ આક્રમણ કર્યું હતું અને આ આક્રમણ તે સમય દરમિયાનના ભારતના રાજ્ય સત્તા ન સ્થાપી શક્યા આ લોકો. પણ તે પછીનો જે શાસક આવ્યો જે મોહમ્મદ ગઝનીના નામે ઓળખાય છે, તો સુલતાન મોહમ્મદ ગઝનીએ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળા દરમિયાન ભારતમાં અધડક સંપત્તિને જોઈને એ જે છે કે ચઢાઈ કરે છે અને એની અંદર મોહમ્મદ ગઝનીએ ચઢાઈનું મુખ્ય કારણ કે ભારતમાં શું હતું, તો અધડક ધન હતું, ધન સંપત્તિ હતી. તો એક ચઢાઈ પછી બીજી ચઢાઈ એ જે છે તરત કરતો હતો અને એ વધુ તાકાતવર થઈને એ ચઢાઈ કરી આવતો હતો અને આ સમય દરમિયાન ભારતના શાસકો એક થઈને શક્તિશાળી સેના ન બનાવી શક્યા અને પરિણામે 1025માં સોમનાથ મંદિર ઉપર ચઢાઈ કરીને ત્યાંથી અધડક સંપત્તિ એ મોહમ્મદ ગઝની લૂંટી ગયો. મોહમ્મદ ગઝની બાદ જે છે કે આશરે 150 વર્ષ બાદ પુનઃ ભારત ઉપર તે જ દિશામાંથી આક્રમણ થયું અને અગાઉના આક્રમણની વાત ભારતીય શાસકો પોતે ભૂલી ગયા હતા અને મોહમ્મદ ગઝનીના અવસાન બાદ જે ગઝનીના લડાઈઓમાં ચાલુ હતી પણ આ સમય સત્તા સ્થિર ન હતી મોહમ્મદ ગઝનીના સમયમાં. એટલે કે તે સમય દરમિયાન તો આપણા શાસકો આ નબળાઈનો તે સમય દરમિયાન લાભ ન લઈ શક્યા અને પરિણામે 12મી સદીના અંતમાં શહાબુદ્દીન ગોરીએ આક્રમણ કર્યું અને શરૂઆતમાં તેણે કેટલીક હારનો પણ જે છે કે સામનો કરવો પડ્યો, છતાં એ તરાઈના જે છે કે મેદાનમાં તેણે બીજી વખત ચઢાઈ કરી અને એમાં પૃથ્વીરાજ ચૌહાણને એ હાર આપે છે અને દિલ્હીની સત્તા ઉપર એ પોતાનું જે છે કે શાસન સ્થાપે છે. તો આ રીતે અહીં આ પાઠ પૂર્ણ થાય છે. તો આની અંદરની કેટલીક મહત્ત્વની બાબતોને આપણે જોઈ લઈએ. તો આની અંદર આપણે જોશું કે 8મી થી 12મી સદી દરમિયાન ભારત ઉપર જે છે કે મુસ્લિમો આક્રમણ કર્યું હતું, જેમાં આપણે વાત કરીએ તો મોહમ્મદ ઇબન કાશ્મીએ ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ ઉપર જે છે આક્રમણ કર્યું અને વાયવ્ય ખૂણામાંથી સબકટેગિન નામના લશ્કરે જે છે કે આક્રમણ કર્યું અને પોતે આ બધા શાસકો ભારત ઉપર જે છે પોતાની સત્તા સ્થાપી શક્યા નહીં. પણ મોહમ્મદ ગઝની એ ઈસવીસન 1000 થી 1026ના સમયગાળા દરમિયાન અધડક સંપત્તિ જોઈને જે છે કે એ આપણે તે સમય દરમિયાન ભારત ઉપર જે છે કે પોતે હુમલો કરવાનું નક્કી કરે છે અને એક ચઢાઈ પછી બીજી ચઢાઈ એમ એક પછી એક ચઢાઈ કરીને એ વધુ તાકાતવર થઈને ભારત ઉપર આક્રમણ કરે છે અને એ 1025માં તેણે સોમનાથ ઉપર ચઢાઈ કરી અને જે છે અધડક ધન લઈ ગયો. અને મોહમ્મદ ગઝનીના સમય બાદ આપણે વાત કરીએ તો 150 વર્ષ બાદ પણ જે છે કે ભારત ઉપર જે દિશામાંથી આક્રમણ થયું તો એ જ દિશામાંથી ફરીથી આક્રમણ જે થવાની વાત જે છે કે ભારતના શાસકો ભૂલી ગયા હતા. અને મોહમ્મદ ગઝનીના અવસાન બાદ સત્તામાં ગઝનીના જે છે ગઝનીની અંદર એટલે એના રાજ્ય વિસ્તારમાં ખૂબ જ લડાઈઓ ચાલુ થઈ ગઈ. પણ જે સત્તા સ્થિર ન હતી પણ તેનો લાભ આપણા શાસકો લઈ શક્યા નહીં. પરિણામે જે છે કે 12મી સદીના અંતમાં શહાબુદ્દીન ગોરી જે છે એ તરાઈના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણને એ પોતે હાર આપે છે. શરૂઆતમાં એને પણ હારનો સામનો થાય છે પણ બીજી વખત જ્યારે ચઢાઈ કરે છે ત્યારે એ ફરીથી એ પૃથ્વીરાજ ચૌહાણ ઉપર વિજય મેળવે છે. તો આવી રીતના આજે આ પાઠ પૂર્ણ થાય છે. હવે પછીના લેક્ચરમાં તમને સ્વાધ્યાયને હું સમજાવીશ અને એ સ્વાધ્યાયને સમજાવ્યા બાદ એ તમારે સ્વાધ્યાયને તમારે સમાજની નોટબુકમાં લખવાનું રહેશે. અસ્તુ. જય હિન્દ.